વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, ભગવદ્ ગીતાનું જ્ઞાન, હું તો કહું છું કે આ ધરતી પર જન્મ લીધા પછી, મનુષ્ય તરીકે જન્મ લીધા પછી જો એ ભગવદ્ ગીતાનું જ્ઞાન ના સમજે મિત્રો, ભગવદ્ ગીતાનું જ્ઞાન ના જાણે, તો મિત્રો એનો મનુષ્ય અવતાર એડે જાય છે. કરોડોનો હીરો કોડીના મૂલે વેડફાઈ જાય છે મિત્રો. અને ભગવદ્ ગીતાનું જ્ઞાન જેનો કોઈ ઓનર નથી, એનો ઓનર માત્ર અને માત્ર કુદરત છે સાહેબ. ભગવદ્ ગીતાનું વિજ્ઞાન એ સનાતન વિજ્ઞાન છે, શાશ્વત છે, જે હતું છે ને અનંતકાળ સુધી રહેશે. આવું વિજ્ઞાન આ ધરતી પર મનુષ્ય તરીકેનો જન્મ લીધા પછી સાહેબ, જેને ભગવદ્ ગીતાના જ્ઞાનને જાણવાનો પ્રયત્ન નથી કર્યો, જાણ્યું નથી, હું માનું છું કે એનો મનુષ્ય ભવ અધૂરો છે, મનુષ્ય જીવન એનું અધૂરું રહ્યું છે મિત્રો. કારણ એવું જ્ઞાન, એવું વિજ્ઞાન જે વિજ્ઞાનથી કર્મ બંધનમાંથી છૂટી શકાય, પાપ અને પુણ્યમાંથી છૂટી શકાય, આધિ વ્યાધિ ઉપાધિની અંદર અંદર સમાધિનો અનુભવ થાય, જે વિજ્ઞાનથી જીવનમાંથી ભય અને ભીખ કાયમ માટે જતા રહે, આવું દુર્લભ વિજ્ઞાન આપણને આ હિન્દુસ્તાનની અંદર જન્મ લીધો છે આપણે બધાએ. મનુષ્ય અવતાર એ તો દુર્લભ છે, એમાં પણ ભારત ભૂમિમાં, ભારત દેશની અંદર જન્મ લેવો એ તો એનાથી પણ અતિ દુર્લભ છે, કે જે જે ધરતી ઉપર ગીતા જેવા મહાન ગ્રંથનો ઉદ્ભવ થયો, જે દેશની અંદર ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી શાશ્વત સનાતન વિજ્ઞાન નીકળ્યું, એ દેશમાં મારો તમારો જન્મ થયો છે એનો ગર્વ એની ખુમારી હોવી જોઈએ. આજે અહીંયા છીએ, આપણને આ જ્ઞાન ભેગું થયું છે. આફ્રિકાના જંગલમાં જો આપણો જન્મ થયો હોત મનુષ્ય તરીકે, કેવી રીતે આ જ્ઞાન આપણને મળત? કુદરતનો આભાર માનો, કુદરતનો પાળ માનો, બળે ભાગ માનુસ્તન પાવા સુર દુર્લભ સદગ્રંથ ની ભાવા. ભારત ભૂમિની અંદર મનુષ્ય અવતાર મળવો એ અતિ 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 દુર્લભ છે મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો. મનુષ્ય અવતાર માત્ર ખાવા પીવા માટે, મોજશોખ કરવા માટે, ગાડીઓમાં ફરવા માટે, પૈસા કમાવા માટે માત્ર આ મનુષ્ય અવતાર નથી મિત્રો, એ તો બધું ટેમ્પરરી છે. મારી તમારી બે આંખો બંધ થશે, શ્વાસ બંધ થઈ જશે ને ત્યારે સાહેબ એ બધું ઝીરો થઈ જશે, બધું ઝીરો થઈ જશે. અને અત્યારે જે આ ક્ષણ છે, એ ક્ષણ પહેલેનો જે સમય છે, એ સમયમાં આ સંસારના જેટલા સુખો અને દુઃખો મેન તમે ભોગવ્યા એ પણ ઝીરો થઈ ગયા છે. ભૂતકાળમાં વેઠેલું દુઃખ એની વેદના આપણી પાસે અત્યારે નથી, ભૂતકાળમાં ભોગવેલું સુખ એ સુખનો અનુભવ આપણી પાસે નથી. કારણ કે આ સંસારના જેટલા સુખ દુઃખો છે એ સંયોગ વિયોગ સ્વભાવના છે, એ ટેમ્પરરી છે, એ પરમેનન્ટ નથી સાહેબ. જે સંજોગ આવે છે એ જવા માટે આવે છે. આ દુનિયામાં સાહેબ એક પણ સંજોગ ક્યારેય કાયમ ટક્યો નથી, અને ભવિષ્યમાં કોઈ પણ સંજોગ કાયમ ટકે નહીં સાહેબ. સંજોગનો સ્વભાવ જ વિયોગનો છે, જેનો સંજોગ થયો એનો વિયોગ થવાનો. લગ્ન કર્યા, ચોરીના માળવામાં ચાર ફેરા ફર્યા,
સાહેબ, અતિ ઉત્સાહ હોય, અતિ ઉમંગ હોય, આનંદ હોય, બધાને હોય. લગ્નની ચોરીમાં ચાર ફેરા ફરી, નવો સંસાર, પતિ પત્ની, આ જીવન, પોતાનું જીવન રથ સુખેથી પસાર કરે, એકબીજાના સહારે પસાર કરે. બાળકો, બાળકોને ભણાવવા, ગણાવવા, પરણાવવા, નોકરી ધંધે લગાડવા, એમાં 60-70-80 વર્ષ તો કઈ જતા રહેશે ખબર નહીં પડે યાર, પાણીની જેમ. લગ્નની ચોરીમાં ચાર ફેરા ફરીએ છે ને, એ પતિ પત્નીનો સંજોગ થયો, સંજોગની સાથે વિયોગ હોય, હોય ને હોય જ, સંજોગનો સ્વભાવ જ વિયોગનો છે સાહેબ. પતિ પત્ની એકબીજાના સહારે જીવન જીવી જાય છે, પણ ચોરીના ચાર ફેરા ફરતી વખત તેને ખબર નથી કે આજે અમારા બેનો સંજોગ થયો, એક દિવસે વિયોગ થવાનો છે. જે સંજોગ થયો એ વિયોગ થવાનો, બેમાંથી એકને મરવાનું છે સાહેબ. પતિ પત્નીએ એક સન એવી આવશે, એક સૂરજ એવો ઉગશે, એ પતિ પત્નીએ છૂટા પડવું પડશે, એકબીજાને છોડી દેવા પડશે યાર. આ જ રીતે ભાઈ બહેન, મા બાપ, કુટુંબ પરિવાર, આડોશી પાડોશી, સમાજના માણસો જે આપણને ભેગા થયા, જેનો સંજોગ થયો, કાયમ ક્યારેય નહીં ટકે સાહેબ, ક્યારેય નહીં ટકે. લાખો ગયા ને તું પણ જવાનો મૂર્ખ મનમાં વિચાર, અને સાચું કહું છું છતાં જૂઠું માને તો તારા મુવા કુટુંબને સંભાર. ઓ ભાઈ તું ભજી લેને કીર્તાર, ઓ ભાઈ તું ભજી લેને કીર્તાર. સંતોને મહાપુરુષોએ જે વાતો કરી છે એ વાતો કંઈ ખોટી નથી કરી સાહેબ. માટે યાદ રાખો કે જેનો સંજોગ થયો એનો વિયોગ થવાનો, થવાનો, થવાનો એક દિવસ. એટલે ક્યારેય આ સંસારના ટેમ્પરરી સંપત્તિ હોય, સંબંધો હોય, તમારી પાસે સત્તા હોય, એમાં આસક્ત ના થશો, એનો મોહ ના રાખશો, એને ભોગવજો ખરા. જે સંપત્તિ મળી છે, જે ભૌતિક સુખો મળ્યા, એને ભોગવજો ખરા, પણ એમાં આસક્તિ ના રાખશો, એને પરમેનન્ટ ક્યારેય ના માની લેશો. કારણ એક દિવસ જે ફોરવીલ મને ભેગી થઈ, એ ફોરવીલ મારે એક દિવસ છોડવાની છે. જે 1 કરોડના બંગલામાં હું રહું છું, જેનો સંજોગ થયો છે, 1 કરોડનો બંગલો મેં બનાવ્યો, એમાં રહેવા માટે બનાવ્યો, 1 કરોડના બંગલાનો સંજોગ થયો, એક દિવસ મારે એનો વિયોગ થવાનો છે. એક દિવસ આ બંગલો છોડીને મારે સ્મશાનના રસ્તે જતું રહેવાનું છે સાહેબ. 4 જણા ઊંચકી લઈ જઈને સ્મશાનમાં ખોડિયાને બાળી દેશે. મારે 1 કરોડનો બંગલો છોડવો પડશે યાર. આ કડવું સનાતન સત્ય સ્વીકારીને જીવન જીવજો. કારણ એની પાછળનું મુખ્ય કારણ એક જ છે કે સંસારના જેટલા સુખો છે એ બધા સુખો ટેમ્પરરી છે. આપણે અજ્ઞાનથી એને પરમેનન્ટ માની લઈએ છીએ, અને આપણે પરમેનન્ટ માનીને જીવન જીવીએ છીએ, એ જ મોટામાં મોટું અજ્ઞાન છે. બેંકમાં મારા 1 કરોડ રૂપિયા છે, આપણે એવું માનીએ છીએ કે આ 1 કરોડ રૂપિયાનું બેલેન્સ મારું 2 કરોડ ક્યારે થાય, 2 કરોડનું 4 કરોડ ક્યારે થાય, એની લાલસામાં અને લાલસામાં કરોડોનો હીરો આપણે વેડફી નાખીએ છીએ સાહેબ. મનુષ્યના જીવન વેડફી નાખીએ છીએ. 2 ના 4 કરોડ, 4 ના 8 કરોડ થાય. કારણ કે અજ્ઞાન છે, એટલે આપણે એવું સમજીએ છીએ કે આ પૈસા તો ટેમ્પરરી, પરમેનન્ટ છે, પરમેનન્ટ છે, નથી પરમેનન્ટ. પરમેનન્ટ તું પોતે છું. જે શરીર મારું, જેને હું મારું શરીર કહું છું, જેના આધારે આ સંસાર ઊભો થયો છે, એ શરીર પણ મારું નથી યાર. એ શરીર ટેમ્પરરી છે. આ શરીર જો ટેમ્પરરી હોય, એને પણ એક દિવસે 4 જણા ખભે ઊંચકીને મોહણમ જઈને બારી દેવાના હોય, એ હું જાણું છું, મારી સગી આંખે જોઉં છું. જો આ શરીર ટેમ્પરરી હોય તો આ શરીર સાથેના
ફાર્મ હાઉસ, બંગલાઓ, પત્ની, બાળકો, એ બધા કઈથી પરમેનન્ટ હોઈ શકે? શરીર જ ટેમ્પરરી છે. માટે જીવન જીવો, ભોગવો, પણ ક્યારેય કોઈ પણ સંજોગને પરમેનન્ટ ક્યારેય ના માનતા, કારણ કે સંજોગ માત્ર ટેમ્પરરી છે, એનો વિયોગનો સ્વભાવ છે. જેવી રીતે બરફનો સ્વભાવ ઠંડક આપવાનો છે, એવી રીતે સંજોગનો સ્વભાવ વિયોગનો છે. જન્મથી મોત સુધી મને તમને જે જે સંજોગો ભેગા થાય છે, એ સંજોગો એનો વિયોગ થાય થાયને થાય જ. માટે ક્યારેય કુદરત જે સંજોગો ભેગા કરે છે, એ સંજોગોને પ્રેમથી સ્વીકારજો, પણ એને પરમેનન્ટ ક્યારેય ના માની લેતા. એ સંજોગોમાં સુખ અને દુઃખ નો ભાવ ના રાખતા. મિત્રો, સુખમાં ના છકી જઈએ, દુઃખમાં ના ડરી જઈએ. હારીએ ના હિંમત, હારીએ ના રામ નામ, સીતારામ 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 કહીએ. કઠણ ચોટ છે કાળની, મરણ મોટેરો માર. અરે કંઈક રાજાને કંઈક રાજવી, છોડી ચાલ્યા ઘરબાર. રાજા ગોપીચંદ ને ભરતરી સાહેબ, એમને કરોડોના મહેલની અંદર સુખ ના લાગ્યું. ઘડીના છઠ્ઠા ભાગમાં ગોપીચંદ ને ભરતરી એ મહેલને લાત મારીને નીકળી ગયા. અગમના પંથ નીકળી ગયા યાર, સત્યની શોધ માટે નીકળી ગયા. કઠણ ચોટ છે કાળની, મરણ મોટેરો માર. કંઈક રાજાને કંઈક રાજવી, છોડી ચાલ્યા ઘરબાર. હેતે હરિનો રસ પીજીએ, પ્રેમે પ્રભુનો રસ. જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે. જેનો જન્મ થયો એનો નાશ, એનું મૃત્યુ નિશ્ચિત છે. જન્મનો સંજોગ થયો તો મૃત્યુનો વિયોગ થવાનો જ છે. જેનો સંજોગ એનો વિયોગ. કોણ કોનું કલ્પાંત કરશે? કોણ કોના માટે રડશે? મરનારાને તમે સિદ્ધ રૂવો નથી, રોનારો રેનાર. હિતે હરિનો રસ પીજીએ. જન્મ્યા એ તો સર્વે જવાના નથી, કાયમ રહેનાર. મરનારાને તમે સિદ્ધ રૂવો નથી, રોનારો રહેનાર. હેતે હરિનો રસ પીજીએ, પ્રેમે પ્રભુનો રસ પીજીએ. મિત્રો, કરોડોનો હીરો મળ્યો છે, દેવોને દુર્લભ મનુષ્ય અવતાર મળ્યો છે, અને એમાં મને તમને આ ભગવદ્ ગીતાનું જ્ઞાન મળ્યું છે. કુદરતનો પાળ માનો, કુદરતનો આપણી પર કૃપા છે, પુણ્યનો ઉદય છે. આવું ગુણ વિજ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે અને આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ. પરમપિતા પરમાત્મા બધા જ મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.